નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતો મફળી વેચવા આવતા માર્કેટયાર્ડમાં મફળીની આવક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માર્કદેશ્વર મહાદેવ મંદિર ખાતે અન્નપૂર્ણા માતા ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના બાયડ ડીપ વિસ્તારમાં એક યુવકનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અનેક શંકા કુશંકાઓ વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લામાં સૌથી મોટા વાત્રક જળાશયમાંથી ખેડૂતોને સિંચાઈ માટે જમરા અને ડાબા કાંઠાની કેનાલોમાંથી 200 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ. તો માગરોલ તાલુકાના ચંદવાડા ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો. અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે યુવક પર છડી વડે જીવલેણ હુમલાની ઘટના આવી સામે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો, ત્યારે માલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખેતીવાડીને નુકસાનીની ભીતિ જોવા મળી છે. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. તો ફ્લાવર કોબીજ પકવતા ખેડૂતોને વાદળછાયા વાતાવરણને લઈને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કોઈ ખાતે મા કાલી માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. સૂર્યાનું પ્રમોશન, રહેણા પર એક્શન, સેન્ટર કોન્ટ્રાક્ટમાં ખેલાડીઓ પર મહેરબાન બીસીઆઈ. ગૃહ વિભાગનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, ગુજરાતમાં સૌ પ્રથમ આ પોલિસી અમલ બનશે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા. ત્રણ કલાકમાં નવાઝુદ્દીન બન્યો ટ્રાન્સજેન્ડર, ટ્રાન્સફોર્મેશનનો વિડીયો શેર કર્યો. વડોદરા પોલીસ સી ટીમે બુટલેગર મહિલાને શાકભાજીની લારી શરૂ કરી આપી, પગભર બનાવી. સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.